नमस्कार विद्यार्थी मित्रों, आपने आगामी वीडियो में विचार विस्तार जे समझी गया घणा બધા ઉદાહરણ લીધા હતા. હવે આજની વિડિયોમાં આપણે ટ્રુથ અહેવાલ લેખન વિશે જોઈ લઈશું. આપણો વિષય આમ બને છે અહેવાલ લેખન. લેખન વ્યવસ્થિત હોય અને ક્રમ પ્રમાણે વ્યવસ્થિત લખેલું હોય તો આપણે ધારેલા માર્ક્સ મેળવી શકીએ છીએ, પાંચમાંથી ચાર માર્ક્સ મેળવી શકીએ છીએ. તો અહીંયા કેટલીક બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ છે. અહેવાલ લેખનની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો કેટલાક મુદ્દાને તમે ધ્યાનમાં રાખીને જો અહેવાલ લખશો ને તો આપણો એ અહેવાલમાં આપણે ધારે માર્ક્સ આપણે મેળવી શકીશું. તો સૌથી પહેલા આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે અહેવાલ એટલે શું, બરાબર. હવે સમજો કે કાલે મેં તમને વિચાર વિસ્તાર ભણાવ્યો, હવે એ વિચાર વિસ્તારની અંદર મેં જે વિચાર વિસ્તાર તમને ભણાવ્યો છે એનું જ વર્ણન જો મારે આજે કરવાનું થાય ને, એટલે આજે લખવાનું થાય ને, તો એ અહેવાલ બને, બરાબર. કહેવાનો મતલબ કે બની ગયેલી કોઈ ઘટના હોય, બની ગયેલો કોઈ બનાવ હોય કે આપણે ઉજવી નાખેલો કોઈ તહેવાર હોય એના વિશે જ્યારે લખવાનું થાય ત્યારે એ અહેવાલ બને. એટલે અહેવાલ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે હંમેશા એ ભૂતકાળમાં લખાવવું જોઈએ, એ ખ્યાલ રાખવાનું. કેમ કે એ બની ચૂક્યું છે, હવે બની ચૂકે એટલું જ આપણે વર્ણન કરીએ છીએ, એટલે એ હંમેશા કેવું હશે, ભૂતકાળમાં છે. તો ઘણા બધા વિષયો હોય છે એ વિષયો ઉપર અહેવાલ પૂછાતા હોય છે એક્ઝામની અંદર, જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમોને લગતા અહેવાલો, સાંસ્કૃતિક કાર્યક્રમ, બરાબર. તો શાળાની અંદર પણ કે સ્કૂલોમાં પણ જે સાંસ્કૃતિક તહેવાર ઉજવીએ છીએ, આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવીએ છીએ અને એના પછી બીજા દિવસે કે તહેવાર દિવસ પછી જ્યારે એના વિશે એનું વર્ણન કરવાનું થાય એટલે એ અહેવાલ બને છે, બરાબર. એટલે સાંસ્કૃતિક ઉપર કેટલા બધા પ્રશ્નો પૂછી શકે છે, ત્યાર પછી છે ધાર્મિક ઉજવણીના અહેવાલો. સમજો સ્કૂલમાંથી તમે કોઈ પ્રવાસ ગયા છો, એવા કોઈ ઐતિહાસિક સ્થળોનું વર્ણન અહેવાલ હોય છે, બરાબર. એટલે પ્રવાસને લગતો અહેવાલ પછી સમજો કે ક્યાંય અકસ્માત થયો છે, બરાબર, કોઈ કુદરતી ગુનારત સર્જાઈ છે તો એના વિશે જ્યારે લખવાનું થાય તો એ અહેવાલ, એટલે કુદરતી ગુનારતનો અહેવાલ. તેવી જ રીતે કોઈ અકસ્માત. તો જો મિત્રો, આ તો ઘણા બધા વિષયો પર અહેવાલ લખી શકે, કોઈ પણ વિષય પરીક્ષામાં પૂછી શકે છે. જરૂરી નથી કે આ હું તમને જે પૂછું એ જ વિષય પૂછી શકે. ટૂંકમાં આપણે એટલો ખ્યાલ રાખવાનો છે કે અહેવાલ લખતી વખતે આપણે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે એ સૌથી પહેલાં આપણે જોવું પડે. તો આ તો બધા ઘણા વિષયો નથી લખવા, તો ઘણા બધા વિષયો પર અહેવાલ પૂછી શકાય છે. તો સૌથી પહેલાં આપણે કયો મુદ્દાને ધ્યાનમાં રાખીશું, તો અહીંયા એનો વિષય છે. આપણા માઇન્ડમાં એટલું તો ક્લિયર હોવું જોઈએ કે આપણે કયા વિષય ઉપર અહેવાલ લખી રહ્યા છીએ, બરાબર. એટલે એ વિષય આપણે ક્લિયર હોવો જોઈએ જેથી કરીને એને આપણે શીર્ષકમાં આપણે નામ આપી શકીએ કે તમે વિષયમાં તમે કયો અહેવાલ લખો છો, બરાબર. બીજું છે સ્થળ, સમય, તારીખ, આના પર લખવું જોઈએ. કેમ કે અહેવાલ લખે છે કે સૌથી પહેલાં તમારે અહીંયા જમણી બાજુ આપણે જે સ્થળમાં આપીએ છીએ, બરાબર, કયા સ્થળે એ ઘટના બનેલી છે, બરાબર, અથવા તો કોઈ ધાર્મિક ઉજવણી થઈ હોય તો કયા સ્થળે કઈ જગ્યાએ એની ઉજવણી કરી છે એ આપણે લખીએ છીએ. એટલે અહીંયા સ્થળ બતાવવાનું છે અને કયા દિવસે એની ઉજવણી થઈ એ આપણે અહીંયા તારીખમાં લખવાનું છે, બરાબર. એટલે સ્થળ અને તારીખ.
એમાં ભૂલ ના થવી જોઈએ. પછી તમે જ્યારે લખવા બેસો ને એ વખતે જ્યારે 15 જે તમે જે વિગત લખો છો ને એમાં આપણે લખવાનું હોય છે કે કઈ તારીખે એ ઘટના બની છે. પણ સમજો આજે હું પરીક્ષા આપવા બેઠી છું અને આજે હું અહેવાલ લખું છું તો અહીંયા સાથે પાછી આવશે. સમજો કે આજે 11 તારીખ તો અહીંયા હું 11 તારીખ લખીશ કેમ કે હું આજે અહેવાલ લખું છું મારી. પણ હું જેના વિશે અહેવાલ લખું છું એ ક્યારે બનેલું છે તો એ દિવસની તારીખ આપણે અહીંયા જણાવી છે. એનું જ્યારે અહેવાલ લખી છે જ્યારે વર્ણન કરીએ છીએ ત્યારે આપણે લખવાનું હોય છે. એટલે આ બે વિષયોમાં આ બે મુદ્દાઓમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પછી એનો ત્રીજો મુદ્દો છે ઘટના. જો આ ઘટનાક્રમમાં શું છે કે જે પહેલા બનેલી ઘટના પહેલી જ લખાવી જોઈએ અને પછી બનેલી ઘટના એ પછી જ લખાવી જોઈએ. એનું તમને ઉદાહરણ આપીને સમજાવું કે સમજો કોઈ નદીમાં પૂર આવ્યું છે અને એનો તમારે અહેવાલ લખવાનો થયો. તો એ પૂર જ્યારે નદીમાં આવે છે ત્યારે જ્યારે એનો અહેવાલ લખે છે ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું લખી નાખે છે કે ઘણા બધા મકાનો તણાઈ ગયા પૂર આવ્યું હતું. તેથી જો આ આડાઅવળી થઈ ગયું કેમ કે પહેલા પૂર આવ્યું અને પછી મકાનો તણાયા. આ ક્રમ છે બરાબર. એવું નહીં લખવાનું કે ઘર બધા જ તણાઈ ગયા હતા, નદીનું પૂર આખા ગામમાં ફરી ગયું. નદીનું પૂર ફરી ગયું કે પછી નતું ફરી ગયું, પહેલા પાણી ફરી ગયું આખા ગામમાં બરાબર, ત્યાર પછી બધા મકાનો તણાઈ ગયા. એટલે આ ઘટના ક્રમ. એટલે જે ઘટના જ્યારે બની છે ત્યારે ક્રમબદ્ધ એ લખાવવી જોઈએ. પહેલાં શું બન્યું એ પહેલું જ લખાવવું જોઈએ, પછી શું બન્યું છે તો એ પછી જ લખાવવું જોઈએ બરાબર. એટલે એ ઘટના ક્રમ આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછીનો આપણો આગળનો મુદ્દો છે ઘટનાક્રમ પછીનો છે એની જે મહત્વની જે બાબતો હોય છે એ બાબતો ક્યારેક રહી જતી હોય છે બરાબર. એટલે મહત્વની બાબતોનો જ ઉલ્લેખ થવો જોઈએ. ક્યારેક એવું બને છે કે તમે જે વિષય પર અહેવાલ લખો છો તો એ વિષય તો એક બાજુ રહી જાય છે પણ બીજી બધી તમે વધારાની વાતો પોતાના માઇન્ડમાં ઉચ્ચારેલી વાતો તમે લખી નાખો છો. તો એવું ક્યારેક બનવું ના જોઈએ કે ક્યારેક ગપ્પાની વાત જે ઘટના બની છે, જે બનાવ બન્યો છે, જે વસ્તુ થઈ ગયું હતું એના વિશે જ લખાવવું જોઈએ અને એ સ્પષ્ટ લખાવવું જોઈએ. એમાં કોઈ ફેરફાર થાય નહીં. ત્યાર પછી યોગ્ય ફકરા પાડવાના છે. આપણે જે વિચારિસ્તાની અંદર જેમ ત્રણ યોગ્ય ફકરા પાડવાના બરાબર, એમ અહીંયા પણ અહેવાલ લેખનની અંદર પણ યોગ્ય ફકરામાંથી નથી. એટલે કે યોગ્ય ફકરામાં એનું વિભાજન થવું જોઈએ એમ. આમાં પણ ઓછામાં ઓછા તમારે ત્રણ ફકરા બનાવવાના છે. એટલું વિચાર વિસ્તારની જેમ જ પહેલાં જ ફકરાની અંદર એકાદ બે જ રેટી હોય બરાબર, પછી વચ્ચેનો જે ફકરો હોય એ મોટો હોય છે કેમ કે એમાં આખું વર્ણન કરવાનું હોય છે અને છેલ્લે ફકરો હોય છે એમાં આપણે ખાલી ટૂંકમાં જ એનું સમાપન કરી દેવાનું છે. દાખલા તરીકે કોઈ શાળામાં કોઈ કાર્યક્રમ જોયો હોય બરાબર અને બીજે દિવસે કે ત્રીજે દિવસે એનો અહેવાલ લખવાનો થાય છે ત્યારે છેલ્લે આપણે લખીએ છીએ કેમ કે છેલ્લે જ્યારે એની પૂર્ણાહુતિ થાય છે ત્યારે અલ્પાહાર કરીને બધા છૂટા પડે છે. તો પછી છેલ્લે અમે અલ્પાહાર કરીને બધા છૂટા પડે એમ આવું આપણે લખીએ છીએ. એટલે ટૂંકમાં એ છેલ્લી બે રીતિ માટે લખાવવું જોઈએ. ત્યાર પછી છે ખાસ ધ્યાનમાં રાખવા જેવાનો આ મુદ્દો છે એ ભાષા. આ મુદ્દો ખાસ રાખવાનો છે ભાષા સુધી હોવી જોઈએ. ટૂંકમાં તમે જે અહેવાલ લખી રહ્યા છો, જે વર્ણન કરી રહ્યા છો એ અહેવાલની જે ભાષા છે એ કેવી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ અને સરળ શબ્દોમાં લખાવવી જોઈએ. એટલે કે શુદ્ધ ભાષા અને સરળ શબ્દોમાં જો આ પણ એક ખાસ જો મિત્રો આ જે મુદ્દા જે છે એને આપણે ધ્યાનમાં રાખીને જો આપણે અહેવાલ લેખન લખીશું તો આપણે ધરેલા માર્ક્સ એમાં આપણે મેળવી શકીશું. એટલે આ બધા મુદ્દાને ખાસ યાદ રાખજો. બીજું એનો વિષય યાદ રાખવાનો છે કે કયા વિષય ઉપર એ પૂછવાયો છે બરાબર. સમજો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ નદીમાં પૂર આવ્યું છે ને એનું જો તમારે અહેવાલ લખવાનો થાય તો તમે કેવી રીતે લખો,
તો ઘણા વિદ્યાર્થીઓ પાછા ગપ્પા મારે છે ને ગપ્પા તો એવા મારે છે ને કે એમાં એવું લખી દે છે કે પૂરા ગયું અને બધા પોતાનો જીવ બચાવવા માટે જે અમુક જે સ્થળે જતા રહે છે સલામત જગ્યાએ પહોંચી જાય છે પણ તમે જ્યારે લખો છો ને ત્યારે એટલું જ લખો કે તમે જે સલામત જગ્યાએ પહોંચો છો ને એ જગ્યા કેવી છે કોઈ નીચાણવાળી તો નથી ને જો નીચાણવાળી જગ્યા હશે તો ત્યાંય પાણી ભરાય હશે કે પાણી હંમેશા નીચાણવાળા બંધમાં ભરાઈ જાય છે એટલે એવી વખતે આપણે એવો ઉલ્લેખ કરવાનો હોય છે કે ગામમાં બધે પાણી ભરાઈ ગયું હોવાથી બધા પોતપોતાનો જીવ બચાવવા માટે ઊંચાણવાળા ભાગમાં જતા રહ્યા તો આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે તો આ બધા જ મુદ્દાઓને આવરીને આપણે સરસ મજાનો એક અહેવાલ તૈયાર કરી શકીએ છીએ પછી આપણે ફરી જો વિડીયોમાં તમને બીજા એક બે આપણે વિષયો લઈશું અને એના ઉપર આખો એક અહેવાલ તૈયાર કરીશું જેથી કરીને તમને એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય.